કોરોનાના વધી રહેલા લોકલ સંક્રમણને ધ્યાને લઈ ખુદ કમિશનર આજે અલગ અલગ ટુકડીઓ સાથે જામનગર શહેરમાં નીકળ્યા હતા। કમિશનર સતીશ પટેલે ચા અને પાનની દુકાન ઉપર અડિંગો જમાવી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય તેવા એકમોને સીલ પણ કરાવ્યા છે। જામનગરના હવાઈ ચોક તરાવની પાર વિસ્તારમાં ચા પાન નાસ્તાની ચાર દુકાનો સીલ કરવાનો મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યો છે। જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું રહ્યું હોવાથી તેને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં વધુ પડતી ભીડ થતી હોય એવી ચા નાસ્તાની ચાર દુકાનોને સીલ કરવાનો આદેશ આપ્યો છે। જામનગરના હવાઈ ચોક ખંભારિયા ગેટ નજીકના વિસ્તારમાં આવેલી બજરંગ હોટલ કે જ્યાં કોઈપણ પ્રકારનો સોશિયલ ડિસ્ટન્સ જળવાતો નથી અને લોકોના ટોળેટોળા એકત્ર થયેલા જોવા મળે છે, ઉપરાંત અનેક લોકો માસ્ક વગર ઊભેલા જોવા મળે છે, જેથી ખુદ મ્યુનિસિપલ કમિશનરે સતીશ પટેલ સ્થળ પર પહોંચ્યા હતા અને બજરંગ હોટલને સીલ કરાવી હતી। તે જ રીતે આ જ વિસ્તારમાં જ આવેલી ગણેશ ભજિયા હાઉસ, સાંઈ પાન કોર્નર અને કિરીટ હોટલને પણ સીલ કરી દેવાનો આદેશ આપ્યો છે। હર્ષલ ખંદેડિયા, ZST, જામનગર। ઘણા યુવાનો પણ લટાર મારવા માટે બિનજરૂરી રીતે અને પોતે એકદમ સ્વસ્થ છે તેવું બતાવવા માટે પણ ટોળામાં ફરતા હોઈએ છીએ। સૌરાષ્ટ્રમાં પાન બીડી તમાકુનું પણ વધારે ચલણ છે અને સતત ગુટખા પણ ખાતા હોય છે અને તેના કારણે પણ શરીરની ઇમ્યુનિટી ઘણી ઓછી થતી હોય છે। જે કેસો વધ્યા છે તે સંબંધમાં આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાસ ઝુંબેશ કરવામાં આવી છે અને એસ્ટેટ શાખાની સાથે શહેરમાં જ્યાં જ્યાં પણ લારીઓ રેકડીઓ કે ભીડ થાય ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનું અને માસ્ક પહેરાવવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા આજે કરાવવામાં આવી છે। સાથે સાથે જ્યાં ચાની લારીઓ છે કે પાનની દુકાનો છે ત્યાં લોકો ખૂબ ટોળામાં ભેગા થઈને ત્યાં ઊભા રહે છે અને સાથે સાથે પાનના પિચકારીઓ પણ મારતા હોય છે। આવા પણ ચારેક દુકાનો હવાઈ ચોક વિસ્તારમાં પાનની અને ચાની સીલ કરવામાં આવી છે અને એને બંધ કરી દેવામાં આવી છે। આ લોકો માટે એક સ્પષ્ટ મેસેજ છે કે તમે જાગૃત બનો, સાવચેત બનો, ટોળાઓથી દૂર રહો અને જે પણ કોરોના સંબંધના પ્રોટોકોલ છે, SOP છે એનો ચોક્કસ